અયોધ્યા ખાતે 22 જાન્યુઆરીના રોજ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ સેંકડો વર્ષ બાદ નૂતન નિજ મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે અને આ ઐતિહાસિક પ્રસંગે સમગ્ર દેશમાં અનેરો ઉત્સાહ અને ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. ત્યારે આ ભવ્ય પ્રસંગની વિશેષ ઉજવણીના ભાગરૂપે વેરાવળ સોમનાથ નગરના મોટાભાગના ઘરો પર ભગવો ધ્વજ લહેરાય તે માટે નગરજનોને વિનામૂલ્યે ભગવા ધ્વજનો વિતરણ કરવામાં આવ્યું છે. વેરાવળ શહેરના ટાવર ચોક ખાતે અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ તથા વેરાવળ સમસ્ત ખારવા સમાજના અધ્યક્ષ કિશોરભાઈ કુહાડા તેમજ વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ તથા વેરાવળ પાટણ સોમનાથ હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડા દ્વારા વિનામૂલ્યે શ્રી રામ ભગવાધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભગવાધ્વજ વિતરણ કાર્યક્રમ સમયે પ્રદેશ ભાજપના મંત્રી રઘુભાઈ હુંબલ, જિલ્લા ભાજપ અધ્યક્ષ મહેન્દ્રભાઈ પીઠિયા, મહામંત્રી દિલીપસિંહ બારડ સહિત રાજકીય સામાજિક સંસ્થાઓના આગેવાનો પણ જોડાયા હતા. ટાવર ચોક ખાતે ભગવાધ્વજ લેવા માટે પડાપડી જોવા મળી હતી. અંદાજે 2100થી વધુ ભગવાધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે આયોજકો દ્વારા બહોળી સંખ્યામાં હિન્દુ ભાઈઓ બહેનોએ પોતાના ઘર તેમજ ધંધા રોજગાર ઉપર ભગવાધ્વજ લગાવવા માટે અને ભગવા રાજની અનુભૂતિ માટે અનુરોધ કર્યો હતો.